हेलो फ्रेंड्स, गुजरात एग्जाम इन 10 आ प्लेटफॉर्म पर आपनो हार्दिक स्वागत छे। आ प्लेटफॉर्म जे छे अनएकेडमी नु लर्निंग एप नु यूट्यूब प्लेटफॉर्म छे। अनएकेडमी ना लर्निंग एप नु यूट्यूब प्लेटफॉर्म छे अने सब्सक्राइब करी लेजो। आ 10-10 मिनिट ना नाना नाना बाइट्स એટલે કે નાના નાના વિડિયો જોવા માટે, અને બાઇટ્સ વિડિયો પણ કહી શકો તમે। હું જુવાનજી જાડેજા, મને મારું પીએચડી હાલમાં પૂરું થઈ ગયેલું છે। મને 4 વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ છે ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ અને ગુજરાતનું કલ્ચર ભણાવવાનો। બીજું, હું ગુજરાતના ઇતિહાસ જે ભૂતપૂર્વ પુસ્તક આવતું એનો લેખક છું વર્લ્ડ ઇનબોક્સ પબ્લિકેશનમાં। હવે મારું જે એ પુસ્તક હું જેમાં પણ પબ્લિશ કરીશ, નવા કોઈ પબ્લિકેશનની અંદર હું તમને લોકોને જાણ કરીશ। t.me જુવાનસિંહ નામના મારા ટેલિગ્રામ ચેનલની અંદર આપ લોકો એ જોઈન કરી લેજો। ડેઈલી લાઈવ ક્લાસીસ, લાઈવ ટેસ્ટ, ક્વિઝ, અનલિમિટેડ એસેસ, સ્ટ્રક્ચર કોર્સ, આ બધું તમને લોકોને અનએકેડેમીની લર્નિંગ એપ ઉપર મળતું હોય છે। બરાબર, આ બધી વસ્તુ અનએકેડેમીની લર્નિંગ એપ ઉપર જોવા મળતું હોય છે। અનએકેડેમીનું 1 વર્ષનું સબસ્ક્રિપ્શન, 1 મહિનાનું સબસ્ક્રિપ્શન, 3 મહિનાનું સબસ્ક્રિપ્શન, 6 મહિના, 1 વર્ષ અને 12 2 વર્ષ, 1 વર્ષનું સબસ્ક્રિપ્શન રહેતું। આના અલગ અલગ પ્રાઇસ છે। આ બધાની અંદર તમને લોકોને 10% ડિસ્કાઉન્ટ મળે, પરંતુ એના માટે તમારે શું કરવાનું, તો કે જે 10 કોડ યુઝ કરવાનો જ્યારે પણ સબસ્ક્રિપ્શન લ્યો ત્યારે। હવે આ સબસ્ક્રિપ્શન લ્યો એની અંદર 10% ડિસ્કાઉન્ટ બાદના જે પ્રાઇસ છે એ આમાં લખેલા છે। આની અંદર પણ તમને બીજું 10% ડિસ્કાઉન્ટ વધારાનું મળે, આની અંદર પણ હજી વધુ બીજું 10% ડિસ્કાઉન્ટ મળે। એના માટે અનએકેડેમીની લર્નિંગ લેબ ઉપર લાઈવ ફ્રી લેક્ચર તમારે જોવા પડે, અને એની જે ક્રેડિટ થકી બીજું 10% ડિસ્કાઉન્ટ, એટલે કે 2 10% ડિસ્કાઉન્ટ, 1 તમારો કોડ યુઝ કરવાથી મળશે અને બીજું લેક્ચર જોવાથી મળશે, એટલે ટોટલ 20% ડિસ્કાઉન્ટ મળે। આ સમજવા માટે તમારે લોકો શું કરવાનું, મને કોલ કરવાનો, એટલે હું તમને લોકોને સમજાવીશ કેવી રીતના આ સબસ્ક્રિપ્શન સસ્તું મળે। અનએકેડેમી ઉપર ગુજરાતની ટોપ સારામાં સારી બધી જ ફેકલ્ટીઓ અંદર રહેતી, ટોપ જેટલી પણ સારામાં સારી ફેકલ્ટીઓ છે એ બધી જ ગુજરાતની સારી ફેકલ્ટીઓ આ પ્લેટફોર્મ પર છે, એટલે તમને એક જ વિષયના 2-4 ફેકલ્ટીઓ મળી શકે, એક જ વિષયના। તમારે નક્કી કરવાના કોના વિડીયો જોવા અને કોના ન જોવા। હવે વાત કરશું લોધી વંશ, સૈયદ વંશ પછી કયો વંશ આવે, લોધી વંશ। દિલ્હી સલ્તનતનો ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ અને સૈયદ વંશ, આ બધા લોકો તુર્કી મુસ્લિમો હતા। કેવા હતા? તુર્કી મુસ્લિમો હતા। જ્યારે લોધી વંશવાળા લોકો એ અફઘાની પઠાણો હતા। કેવા હતા? અફઘાની પઠાણ મુસ્લિમો હતા। બરાબર, અફઘાની પઠાણ મુસ્લિમ હતા। આનો સમયગાળો 1451-1526 માં આપણે વાત કરી અલ્લાઉદ્દીન આલમ શાહે કેવી રીતના સામેથી પોતાની સત્તા બહલોલ લોધીને સામેથી સોંપી દીધી, મોટો ભાઈ કી અને એના એના પિતાએ એને દીકરો બનાવેલો હતો એટલે એને સામેથી સત્તા સોંપી દીધી। બહલોલ લોધી જે છે 1451-1489 સુધી શાસન કરે છે બહલોલ લોધી। બહલોલ લોધી પછી આવે છે શાસક મહત્વનો સિકંદર લોધી। સિકંદર લોધીનો સમયગાળો એટલે કે 1489-1517, આ વંશના મહત્વના 3 શાસકો થાય છે, એમાંના સિકંદર લોધી એટલે મહત્વનો, સૌથી મહત્વનો લોધી વંશનો શાસક। લોધી એટલે પઠાણ, 1489-1517 સુધી એ શાસન કરે। એ ગુલરુખીના ઉપનામથી ફારસીમાં કવિતા લખતો હતો। હવે તમને એવું પૂછાય કે દિલ્હી સલ્તનતના કયા શાસકે પોતાની આત્મકથા લખી હતી, તો તમારે લખવાનું થાય ફિરોઝ શાહ તુગલક। શું લખવાની થાય? ફિરોઝ શાહ તુગલક એની આત્મકથા ફુતુહાતે ફિરોઝ શાહી લખેલું। હવે તમને એવો પ્રશ્ન પૂછે કે કયા દિલ્હી સલ્તનતનો શાસક કવિ હતો અને ફારસીમાં કવિતા લખતો હતો, તો યાદ રાખવાનું સિકંદર લોધી। કયા ઉપનામથી લખતો હતો, આ પ્રશ્ન ખૂબ પૂછાયેલો છે, ગુલરુખીના ઉપનામથી। એ સિકંદરાબાદ અને આગ્રા શહેરને વસાવે છે, આગ્રા શહેર છે એને એવું વસાવે, કોને વસાવ્યું હતું, સિકંદર લોધી। સિકંદર લોધી દિલ્હીથી રાજધાની ક્યાં લઈ જાય છે, આગ્રા લઈ જાય છે। આવી રીતના આગ્રા જે છે એ મુગલકાળ દરમિયાન જે મહત્વની રાજધાની બને, ફરીથી તમને યાદ દેવડાવો, લાહોરથી દિલ્હી કોણ લઈ જાય છે રાજધાની, ઇલ્તુમિશ, કોણ લઈ જાય, ઇલ્તુમિશ। દિલ્હીથી આગ્રા રાજધાની કોણ લઈ જાય છે, તો તમારે યાદ રાખવાનું સિકંદર લોધી।
ત્યારબાદ તમારે યાદ રાખવાનું આગ્રા થી દિલ્હી રાજધાની પાછી કોણ લઈ જાય છે? તમારે યાદ રાખવાનું એના માટે શાહજહાં. કોલકાતાથી દિલ્હી રાજધાની ક્યારે આવે છે? ભારતની ફરીથી કોલકાતા હોય અંગ્રેજોના સમયમાં, ત્યાંથી દિલ્હી રાજધાની ક્યારે આવે છે? તો તમારે યાદ રાખવાનું 1911માં અંગ્રેજોના સમયમાં. આ આખો સમયગાળો યાદ રાખવાનો. આ જે છે એને અનાજ ઉપર લેવામાં આવતી જકાત દૂર કરી દે. દિલ્હીથી આગ્રા રાજધાની લઈ જાય છે, બે શહેરો વસાવે છે અને અનાજ ઉપર લગાવવામાં આવતી જકાત એ દૂર કરી દે. શું કરે? જકાતની નાબૂદી કરી દે છે. ત્યારબાદ એ પોતાના નામ ઉપરથી એક માપક જે છે માપવાનો એક જે છે એક નવો જે છે માપ જે છે કે કોઈ પણ લંબાઈ માપવાનો એક નવો એકમ લઈ આવે છે, એને કહેવાય સિકંદરી ગજ. આ સિકંદરી ગજ જે છે એ કોણ લાવ્યું હતું? તો કે સિકંદર શાહ લોધી. આ સિકંદરી ગજ એટલે 30 ઇંચ લાંબો ગણાતો. કેટલો? 30 ઇંચ. એટલે એક સિકંદરી ગજ કહેવાય. એક ઇંચ, એક સિકંદરી ગજ એટલે કેટલા? 30 ઇંચ. આ લાવ્યો. આના સમયમાં 1479માં શીખ ધર્મની સ્થાપના નાનક દેવ કરે છે. નાનક દેવ શીખ ધર્મની સ્થાપના કરે છે. સિકંદર લોદીએ નગરકોટ ના મંદિર ઉપર એટલે કે કાંગડા નામનું જે એક રાજ્ય હતું, રાજપૂત રાજવીનું શાસન હતું હિમાચલ પ્રદેશની અંદર, આના ઉપર જે છે એ આક્રમણ કરે છે સિકંદર લોદી. અને નગરકોટનું જે મંદિર હતું જ્વાલા મહાદેવ, જ્વાલા દેવીનું મંદિર, જેની અંદર સ્વયંભૂ જ્વાળા જે જ્યોત પ્રગટે છે એ જ્વાલા દેવીનું મંદિર, આને અભ્રંશ કરી અને એને મંદિરને તોડી પાડ્યું હતું. કોને? સિકંદર લોદીએ. થેન્ક યુ મિત્રો. બીજું તમને ખાસ જણાવીશ કે તમે આવા સતત નાના નાના અલગ અલગ દરેક વિષયના લેક્ચર જોવા માટે ગુજરાત એક્ઝામ ઇન 10 યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મારા ઇતિહાસના લેક્ચરો અન્ય પ્લેટફોર્મો ઉપર, મારા યુટ્યુબ ચેનલ ઉપર, એપ ઉપર જોવા માટે તમે લોકો મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, જ્યાં હું મારા દરેક લેક્ચર ને સારા મટીરિયલની અપડેટ મૂકું છું. t.me મારું t.me જોવાન છે એ મારું ટેલિગ્રામ ચેનલ છે, એ તમે લોકો શું કરશો? જોઈન કરશો. હવે અનએકેડેમીનું જે છે સબસ્ક્રિપ્શન, જ્યારે પણ તમે અનએકેડેમીનું સબસ્ક્રિપ્શન લ્યો ત્યારે ખાસ ભૂલ્યા વગર JJ10 કોડ યુઝ કરજો. એનાથી તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. ત્યારબાદ બીજું 10% ડિસ્કાઉન્ટ અનએકેડેમીની લર્નિંગ એપ જે છે એને ડાઉનલોડ કરજો. એની અંદર સ્પેશિયલ ક્લાસ તમે જોશો તો એની લેક્ચર ક્રેડિટ મળશે, ફ્રી લેક્ચર જોવાનું. અને આ બંનેને કારણે તમને 20% સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે, બરાબર. આ તમને વધુ વધુ ડિસ્કાઉન્ટ કઈ રીતે મળે એ સમજવા માટે તમે જ્યારે પણ સબસ્ક્રિપ્શન લ્યો ત્યારે તમે લોકો મને કોલ કરવાનું ભૂલતા નહીં. આ મારા નંબર ઉપર કોલ કરજો એટલે સબસ્ક્રિપ્શન સમજાવીશ. બીજું આ JJ10 કોડ છે અનએકેડેમીના દરેક પ્લેટફોર્મ જે છે દરેક કોર્સની અંદર યુઝ કરીને 10% ડિસ્કાઉન્ટ લઈ શકો. UPSC, SSC, બેન્કિંગ બધા જ ની અંદર તમે આનો યુઝ કરી શકો છો, બરાબર મિત્રો. થેન્ક યુ. અને નેક્સ્ટ લેક્ચર માટે તૈયાર રહેજો, જેની અંદર હું તમને લોકોને ભણાવવાનો છું ઇબ્રાહિમ લોદી વિશે અને પાણીપતના પ્રથમ યુદ્ધ વિશે. થેન્ક યુ મિત્રો.